गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम बैक। धोरण 11 कॉमर्स वाणिज्य व्यवस्था ની અંદર આપણે ખબર છે કે આપણે જે ક્વેશ્ચન વાઇઝ જઈ છે એમાં તમે લાસ્ટ માં 5 માર્ક ના ક્વેશ્ચન બે પૂરા કરેલા હતા, રેડી, જે તમે રાઈટ ડાઉન કરેલા જ હશે, જેમાં તમે છેલ્લે બેંક ના જે ખાતા છે એના પ્રકારો વિશે બધી ઇન્ફોર્મેશન મેળવેલી હતી। ડન। ત્યાર પછી આપણે તમને ખ્યાલ જ હશે કે ટૂંક નોંધ શરૂ કરેલી હતી, રાઈટ? શું કરેલી હતી? ટૂંક નોંધ છે તે સ્ટાર્ટ કરેલી હતી। એમાં પહેલી ટૂંક નોંધ આપણે જોઈ હતી કોર બેન્કિંગ। શું જોઈ હતી? કોર બેન્કિંગ। તો કોર બેન્કિંગ એટલે શું? વન સેકન્ડ થોડી વાર કહી દે કે ભાઈ, જે એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય, એક બેંકમાં ખાતું હોય તો તમે કોઈ પણ બેંકમાંથી પૈસા ઉપાડી પણ શકો, ઇવન કોઈ પણ બેંકમાં પૈસા જમા પણ કરાવી શકો, એના માટે કોઈ પાબંદી ન હોય, તેને કહેવામાં આવે છે કોર બેન્કિંગ। તો હવે આપણે જે માહિતી ભણવાની છે એ ત્રણ ટુકનોન છે, જે આજના દિવસમાં આપણે સ્ટડી કરવાની છે, આરટીજીએસ, એનઈએફટી અને એમ બેન્કિંગ, એટલે કે મોબાઈલ બેન્કિંગ। રેડી? છોરો, આરટીજીએસ અને એનઈએફટી સામાન્ય રીતે પૈસાની ટ્રાન્સફર કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતી સુવિધાઓ છે। પહેલાના સમયમાં કેવું હતું? ફરજિયાત તમારે પૈસા કોઈને આપવાના હોય તો ચેકથી આપી શકતા, અધરવાઇઝ કેશથી આપી શકતા, એના માટે તમારે બેંકમાં જવાનું ને ઘણા બધા પ્રશ્નો હતા। પણ જેમ ઇન્ટરનેટની સુવિધા ભારત દેશમાં ધીમે ધીમે વધતી ગઈ, ઇન્ટરનેટની સુવિધા ધીમે ધીમે ભારત દેશમાં વધતી ગઈ, ઇન્ટરનેટના સોર્સિસ છે તે દિવસે ને દિવસે વધતા ગયા, એમ સુવિધાઓમાં પણ ધરખમ તમને ખબર જ છે કે ફેરફાર પણ થતા ગયા, અને એ જે ફેરફાર છે એના લાભ આપણને મળતા ગયા, ફેરફાર થયા એના લાભ આપણને મળતા ગયા, કે અત્યારે સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ કહીએ તો ચાલે કે બધા પાસે એન્ડ્રોઈડ ફોન જ છે। તો એન્ડ્રોઈડ ફોન હોય ને બિઝનેસ પર્સન હોય તો એની પાસે તો સારામાં સારા ફોન હોય, તો એ લોકો આ બધી સુવિધાઓ છે એનો યુઝ કરી અને મિનિટોમાં પૈસાના ટ્રાન્ઝેક્શન કરી શકે છે, મિનિટોની અંદર પૈસાના ટ્રાન્ઝેક્શન કરી શકે છે। હવે એક બે શબ્દની આપણે ચર્ચા કરવાની છે, આમાં આવે છે, શું આપણે એના વિશે પહેલા ચર્ચા કરીએ। છોકરા, કોઈ પણ બેંક જ્યારે સ્થાપના થાય ત્યારે તમને ખ્યાલ જ છે કે એ બેંકની ઘણી બધી શાખાઓ થાય, જેને આપણે અલગ અલગ બ્રાન્ચ કહીએ છીએ। જનરલી આપણા એરિયામાં બધી બેંકની બ્રાન્ચ હોય જ, કારણ કે બેંકે આ સુવિધા આપવી પડે। હવે આ બધી વસ્તુ છે ને એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી થાય છે। હવે બેંક માટે જો જ્યારે નવી બ્રાન્ચ ઓપન કરે કે કોઈ પણ પ્લેસ પર કાંઈ પણ કરે, તો છોકરો જ્યારે બેંક ઓપન કરે ત્યારે એક કોડ હોય, એને આઈએફએસસી કોડ કહેવામાં આવે છે, એના વિશે આપણે એની અંદર સ્ટડી કરવાનો આવશે, પણ અત્યારે ખાલી ઇન્ફોર્મેશન આપું છું। આ જે કોડ છે એ સામાન્ય રીતે એક એવો કોડ હોય કે જે પૈસાના ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે તમારા, માની લો કે મારે કોઈ એક પર્સનને પૈસા ટ્રાન્સફર કરવાના છે, સમજી લેજો, તો મારે એ વ્યક્તિનું ખાતા નંબર તો જોશે જ, પણ ખાતા નંબરની સાથે મારે જે તે વ્યક્તિનો જે બ્રાન્ચ હશે, જે બેંક હશે, એનો આઈએફએસસી કોડ જોશે। અને આ આઈએફએસસી કોડ છોકરા વખા ઇન્ડિયામાં હૈદરાબાદ એક જ એવું સિટી છે કે જ્યાંથી જનરેટ થાય છે, આઈએફએસસી કોડ વગર તમે પૈસા ટ્રાન્ઝેક્શન ના કરી શકો। હા, સિંગલ ટાઈમ એકવાર તમે એડ કરી લીધું પછી બીજી વાર ન માંગે, બટ આવો આઈએફએસસી કોડ તમને મળે ક્યાં? તો તમારી જે ચેકબુક હોય એ ચેકબુકની અંદર બેંકનું નામ લખેલું હોય, બેંકનું એડ્રેસ લખેલું હોય, અને એ બેંકના એડ્રેસની નીચે આઈએફએસસી કોડ લખેલો હોય, જોજો ઘરે તમને ખ્યાલ આવશે, આપણે બનાવે એક પિક્ચર આવશે એમાં દેખાડશું કે એમાં શું આઈએફએસસી કોડ હોય, કે જે આરટીજીએસ અને એ બધા ટ્રાન્ઝેક્શન માટે થઈને સૌથી વધારે રિક્વાયર્ડ છે। રેડી? તો આપણે જે શોર્ટમાં સ્ટડી કરવાની છે આરટીજીએસ, જેનું ફૂલ ફોર્મ પણ એક માર્કમાં પૂછાઈ શકે, રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। રેડી? આરટીજીએસ નું પૂરું નામ એક માર્ક્સમાં પૂછાય તો શું છે? રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। ડન। તો આપણે આના વિશે ચર્ચા કરીએ।
કે રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ એનું એક ટૂંકાક્ષરી નામ છે. કેવું નામ છે? ટૂંકાક્ષરી નામ છે. આ પદ્ધતિ દ્વારા આરટીજીએસ સભ્ય બેંકમાંથી ભારતભરની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય બધી આરટીજીએસ સભ્ય માન્ય બેંક જ હોય, સમજી લેજો, આરટીજીએસ સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી છે તે કરી શકે છે. સેની ફેરબદલી કરી શકે છે? નાણાં એટલે કે પૈસાની. શું કરી શકે છે? ફેરબદલી છે તે કરી શકે છે. આરટીજીએસ સભ્ય બેંકની શાખા આઈએફએસસી કોડ દ્વારા ઓળખાય છે. મેં તમને કીધું તેમ એસબીઆઈ તો એક જ બેંક છે, તો એ આખા ઇન્ડિયામાં છે, વર્લ્ડમાં છે. પણ કઈ એસબીઆઈ બેંક? સાહેબ એસબીઆઈ બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવાના છે, પણ કઈ? તો કે આઈએફએસસી કોડ ઉપરથી ખબર પડે કે એ બેંક કયા રાજ્યમાં આવેલી છે, કયા શહેરમાં આવેલી છે અને શહેરમાં કયા એરિયામાં આવેલી છે એના ઉપરથી તમને ખ્યાલ આવે. એ આઈએફએસસી કોડ 11 ડિજિટનો આલ્ફા અને ન્યુમેરિકલ સ્વરૂપે હોય છે. આલ્ફા અને ન્યુમેરિકલ બે હોય એટલે આંકડા પણ હોય અને એબીસીડીના કોઈ પણ લેટર પણ એની અંદર છે તે જોઈ શકો છો તમે. આઈએફએસસી એ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. એ પણ એક માર્કમાં પૂછાઈ શકે કે આઈએફએસસી નું પૂરું નામ શું છે? તો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ નું ટૂંકાક્ષરી નામ છે, સમજી લેજો. આ કોડ હૈદરાબાદની આઈડીઆરબીટી, આનું પણ ફૂલ ફોર્મ તમને પૂછી શકે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા આપવામાં આવે છે. આ સંસ્થા છે. આ શું છે? એક સંસ્થા છે કે જે સંસ્થા આઈએફએસસી કોડ આખા ઇન્ડિયાને, ઇન્ડિયાની બધી બેંકને શું કરે છે? પ્રોવાઇડ કરે છે, સમજો. આઈએફએસસી કોડ જે 11 આંકડાનો છે ત્યાંથી જનરેટ થાય, સમજી લેજો. એમને એમ ન હોય હાલો બેંકને મન પડ્યું હાલો ભાઈ આ જગ્યાએ સારી ચાલો મેં બ્રાન્ચ નાખી દે ચાલુ કરી દે એમ ન હોય. એની આરબીઆઈ માં પરમિશન લેવી પડે પછી એનો બધા. એટલે તમે જો બેંક છે એ એક વખત જે જગ્યાએ સ્થાપના કરે તો 10-15 વર્ષ સુધી આમ તો કાયમ માટે જ્યાં જોઈએ, પણ મિનિમમ આટલા વર્ષનો કોન્ટ્રાક્ટ હોય જ, એ કાયમી જ હોય. અને આ એક જે કોઈ ચેન્જ ન થયા રાખે હાલો ભાઈ 6-12 મહિના બ્રાન્ચ રાખી હવે તો હવે નથી હાલતો બ્રાન્ચ બંધ કરી હવે બધું નવી જગ્યાએ પણ એમ ન હોય, એ બ્રાન્ચ ચાલુ જ રાખવી પડે. એથી લોકો લોકેશન વ્યવસ્થિત જોવે, બધું ચેક કરીને પછી બ્રાન્ચ એસ્ટાબ્લિશ કરે. રેડી? તો આપણે શું જોયું કે આઈએફએસસી કોડ છે તે જરૂરી છે, સમજી લેજો. કે જે હૈદરાબાદની એક સામાન્ય રીતે જે ગવર્નમેન્ટ માન્ય જે સંસ્થા છે એના દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ, રિયલ ટાઈમનો મતલબ શું થાય? તે જ સમય આપણે કેમ ઓટીપી આવે કે 30 સેકન્ડ ઓટીપી ચાલશે પછી નહીં આવે, એની જેમ રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર અનુસાર જેવો વ્યવહાર હોય એ વ્યવહાર અનુસાર નાણાં જમા કે ઉધાર કરવામાં આવે છે, કે પૈસા લેવામાં આવે કે પૈસા આપવામાં આવે. સિસ્ટમ બે બાજુ છે. આ પદ્ધતિમાં નાણાંનો રોકડ વ્યવહાર થતો અને રોકડા નથી આપવામાં આવતા, તમારા ખાતામાં જ એટ ધ ટાઈમ પૈસા છે તે શું થાય છે? જમા થાય છે, બીજું કાંઈ નહીં. તેથી ગ્રાહક અને જે લાભાર્થી છે, જે ગ્રાહક અને લાભાર્થી, લાભાર્થી એટલે કે જેને લાભ મળે છે તે વ્યક્તિ, બંનેના બેંકમાં ખાતા હોવા સૌથી વધુ જરૂરી છે. જો બેંકમાં અકાઉન્ટ ન હોય તો ન થાય, બેંકમાં ખાતું તો હોવું જરૂરી છે, સમજી લેજો. તમે સાહેબ બીજાનું અકાઉન્ટ આપી તો એના ખાતામાં પૈસા જમા થાય, તો એ વ્યક્તિ તમને રોકડા પૈસા આપે ન આપે એ તમારો પ્રશ્ન. તમારે જે વ્યક્તિને પૈસા મોકલવા છે એનું નામ, બેંક અકાઉન્ટ્સ મુજબ આઈએફએસસી કોડ, બ્રાન્ચ કોડ જે કહી શકાય, આ બધું હોવું જરૂરી છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરટીજીએસ માં ખાસ ધ્યાનમાં રાખજો, 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા મળે છે. 2 લાખથી વધારે રૂપિયા તમે આરટીજીએસ માં ટ્રાન્સફર કરી શકો છો. 2 લાખથી વધારે રૂપિયા તમે આરટીજીએસ માં શું કરી શકો છો? ટ્રાન્સફર કરી શકો છો, સમજી લેજો. જે માટે નાણાં મોકલનાર ગ્રાહકે કમિશન છે તે ચૂકવવું પડે. શું કરવું પડે? કમિશન છે તે ચૂકવવું પડે છે. જેની પણ ઇન્ફોર્મેશન તમને વિડીયો દેખાડવામાં આવશે એ વિડીયોની અંદર આપેલી છે કે કેનું કેટલું કમિશન હોય, ડિપેન્ડ્સ ઓન, કમ્પલસરી ન હોય પણ કમિશન પ્લસ માઇનસ તો હોય જ છે, સમજી લેજો.
નાણા પ્રાપ્ત કરનાર ગ્રાહકે કોઈ કમિશન ચૂકવવું પડતું નથી, એટલે જે નાણા મેળવે છે એને કમિશન નથી ચૂકવવાનું, પણ જે નાણા મોકલે છે એને કમિશન આપવાનું છે। આ વ્યવસ્થામાં ગ્રાહક તરફથી સૂચના મળે એટલે કે રકમ તેના ખાતામાં ઉધારીને તેમાં જણાવેલ વ્યક્તિને ખાતે શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે કે મારે કોઈ પર્સનને પૈસા દેવાના છે, હું એનો એકાઉન્ટ નંબર નાખું અને એના આઈએફએસસી કોડ નાખું અને હું એમ લખું કે 10,000 રૂપિયા, 10,000 રૂપિયા ક્લિક કરું એટલે છોકરાઓ એના ખાતામાં સીધા ટ્રાન્સફર થાય પૈસા, તો 2 લાખ મિનિમમ હોય, પણ હું કહું કે 2-3 લાખ તરત ટ્રાન્સફર થઈ જાય સમજી લેજો। રેડી? તો આરટીજીએસ આગે સિસ્ટમ છે, આનું એક ફોર્મ આવે જેની વિગત આપણે વિડીયોમાં જોશું। રેડી? તો આરટીજીએસ નો એક સરસ મજાનો વિડીયો છે છોકરા, કે આરટીજીએસ નું ફોર્મ, જો આરટીજીએસ એનઈએફટી છે ને સગા ભાઈ જેવું છે, થોડું ઘણું સિમિલર જ છે પણ થોડાક નિયમો અલગ અલગ છે, તો આપણે એનો એક રેગ્યુલર વિડીયો જોશું। પણ ખાસ ધ્યાનમાં રાખજો કે વેપારી મિત્રો છે આ બેનો યુઝ સૌથી સારામાં સારો અને બહુ બહોળા પ્રમાણમાં ઇન્ડિયાની અંદર કરી રહ્યા છે, પણ આ બધા માટે જે વસ્તુ જરૂરી છે શું હતું, આઈએફએસસી કોડ ડન, જેના વિશે પણ આપણે માહિતી મેળવી। તમે તમારા ઘરમાં તમારા ફાધરની ચેકબુક જોઈ શકશો, એની અંદર તમે જોજો આઈએફએસસી કોડ લખેલો હશે, 11 ડિજિટનો હશે। ઓકે, નેક્સ્ટ આપણે ટૂંકમાં ભણશું એનઈએફટી। થેન્ક યુ। ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે આરટીજીએસ વિશે બધી માહિતી મેળવી ડન। વન્સ અગેન, 2 લાખથી પ્લસ આરટીજીએસ હોય વેપારીઓ, નાના મોટા વેપારીઓ આનો યુઝ બહુ સારી રીતે કરે, કારણ કે ચેક અને કેશ એના કરતા આ સિસ્ટમ વધારે એપ્લાયેબલ હોય, નોટ કમિશન થાય। હવે એ તો જો ભાઈ બેંક છે, આપણે અગાઉ જોઈ ગયા ત્યાં બેંક એક પણ કાર્ય મફત કરતી નથી, એનો નાનો મોટો ચાર્જ હોય હોય ને હોય જ છે, ધેટ્સ ઇટ। રેડી? આરટીજીએસ પછી આપણે આવશે એનઈએફટી। શું આવશે? એનઈએફટી મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એનઈએફટી શું થશે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। એનઈએફટી માં પણ સિસ્ટમ થોડી ઘણી આની જેમ જ હોય, પણ અમાઉન્ટ છે એ ચેન્જ હોય, કમિશન તો એમાં પણ લાગે થોડું ઘણું, પણ જે વ્યક્તિ પૈસા લેનાર છે એ સેફ છે, જે વ્યક્તિ પૈસા લેનાર છે એ સેફ છે, કારણ એને કોઈ ચાર્જ નથી દેવાનો। આરટીજીએસ અને એનઈએફટી માં એક આવે છે આઈએમપીએસ, જે આપણે બુકમાં અત્યારે નથી, આ તો વાત નીકળી છે એટલે જસ્ટ આઈ ઇન્ફોર્મ યુ, અને તમે ક્યાંક જોયું આનું આઈએમપીએસ દ્વારા? સાહેબ આવું તો ક્યાંય સમજાયું નહીં, પણ એ અત્યારની લેટેસ્ટ સિસ્ટમ છે, સમજી લેજો, ઇન્ટરનેટ બેન્કિંગ, આ મોબાઈલ બેન્કિંગ છે, ઓલું ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઈલ માંથી અથવા તો કોઈ પણ એપ્લિકેશન કે જો આઈએમપીએસ દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો, આઈએમપીએસ માં કોઈ લિમિટ ન હોય, સામાન્ય રીતે તમારે કોઈ પણ પૈસા ફંડ ટ્રાન્સફર કરવું હોય યુ કેન ડન ઇઝીલી, તો આઈએમપીએસ પણ આરટીજીએસ એનઈએફટી ને આઈએમપીએસ આ સિમિલર બેઝ ઉપર ચાલનાર, એટલે કે ફંડ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં આવતી આ બધી વસ્તુઓ છે, સમજી લેજો, આ બધી અલગ અલગ સુવિધાઓ પણ કહી શકાય કે જે બેંક દ્વારા આપવામાં આવેલી છે। કોના દ્વારા? બેંક દ્વારા આપવામાં આવેલી છે, માઇન્ડ ઇટ। તો હવે આરટીજીએસ જો, હવે આપણે જોશું એનઈએફટી ડન। તો એનઈએફટી વિશે જો, તો પહેલા તો એનો ફૂલ ફોર્મ નિયમ અનુસાર નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એનઈએફટી એ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનું સંક્ષિપ્ત રૂપ છે, સંક્ષિપ્ત એટલે શું થાય, ટૂંકાક્ષરી રૂપ, નાનામાં નાનું રૂપ। આ પદ્ધતિ દ્વારા એનઈએફટી નું સભ્યપદ ધરાવતી બેંકમાંથી ભારતભરની અન્ય એનઈએફટી નું સભ્યપદ ધરાવતી બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે, જેમ આરટીજીએસ માં સભ્ય બેંક હતી એમ સિમિલર એનઈએફટી માં પણ સેમ વસ્તુ છે,
કે જે સભ્ય બેંક હોય એમાં તમે ફંડ એટલે કે કોઈ પણ જાતનું તમારું જે નાણાં છે એ શું કરી શકો છો, ટ્રાન્સફર કરી શકો છો। આ વ્યવસ્થા ઓનલાઈન થાય છે। કેવી રીતે થાય છે? ઓનલાઈન, નેટ કમ્પલસરી હોવું જોઈએ, ઓનલાઈન ટ્રાન્સફર થાય। આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે। જો આઈએફએસસી કોડ વન સેકન્ડ આવ્યો, તમને ખબર જોવી જોઈએ, હવે તો ખ્યાલ જ આવી ગયો કે આઈએફએસસી કોડ તો કમ્પલસરી છે। હવે તો કોઈ પણ જગ્યાએ મની ટ્રાન્ઝેક્શન કરવું હોય, પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો આઈએફએસસી કોડ છે એ કમ્પલસરી લેવલ આવી ગયું તમારા માટે, કે એના વગર ચાલે જ નહીં। હવે તો આઈએફએસસી કોડ વગર ચાલે જ નહીં, સમજી લેજો। ફંડ ટ્રાન્સફર માટે આઈએફએસસી કોડ રિક્વાયર્ડ, જે 11 ડિજિટનો આલ્ફા અને ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે। આલ્ફા અને ન્યુમેરિકલ સ્વરૂપ આપણે જોયું કે એબીસીડી ફોર્મેટ અને પ્લસ આંકડાઓ જોવા મળે છે। આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમની ફેર બદલી થઈ શકે છે। સમજો, ઓલામાં શું આવ્યું હતું, 2 લાખ પ્લસ, અને આમાં શું કહે છે, આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમ છે એની શું થઈ શકે છે, હેરફેર થઈ શકે છે। આમાં કોઈ લિમિટ નથી। અહીં વ્યવહારો ડીએનએસ, સમજી લેજો, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ મુજબ સેટલ થાય છે। જો આ વસ્તુ સમજવા જેવી છે કે બેચ મુજબ કેવી રીતે, તો માની લો કે આ વસ્તુને એક એક્ઝામ્પલ આપણે આપીએ તો, કોઈ એક કંપનીનો માલિક છે, એને એના 100 એમ્પ્લોય છે, એને સેલરી આપવાની છે। બધાની સેલરી અલગ અલગ હોય, પણ 20-25 હજાર થી માંડી અને 50 હજાર સુધીની સેલેરી છે। હવે એ એનઈએફટીથી આપવા માંગે છે, એટલે એનઈએફટીમાં શું થાય કે તમે જ્યારે અપલોડ કરો એટલે એની એક બેચ નક્કી થાય, અને તમારી એક નહીં હોય, તમારી સાથે કેટલાય લોકોની બેચ જનરેટ થતી હોય, એનો સમયગાળો હોય કે આ પ્રકારના વ્યવહારમાં શું છે, વધુમાં વધુ 2 લાખની ફેરબદલી કરવાની પ્રક્રિયા બેચ મુજબ થાય છે, એક બેચમાં 2 લાખ। હવે એનો સ્લોટ હોય, નેટનું કનેક્શન હોય, જેમ ઉપર આપણે જોયું ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ એ પ્રમાણે થાય, કે ભાઈ સવારે 8 વાગે સિસ્ટમમાં મૂકી દીધું, એનઈએફટી કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું, હવે કોકને 10 વાગે પેમેન્ટ મળે, કોકને 9 વાગે પેમેન્ટ મળે, કોકને 9:30 મળે, કોકને 12 વાગે મળે, પણ જો તમને સમય આપે છે, લખ્યું છે કે 48 કલાક સુધીમાં પેમેન્ટ થઈ જાય, મેક્સિમમ ટાઈમ છે, 2-5 કલાકમાં જ થઈ જાય, સેમ ડે થઈ જાય, ક્યારે મેક્સિમમ ટાઈમમાં, પણ આ તો સમય એવો માંગ્યો કે ભાઈ મેક્સિમમ 48 કલાક। તો જો આરબીઆઈ દ્વારા આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખની ફેરબદલ કરવાની પ્રક્રિયા બેંચ મુજબ થાય છે, એક બેંચમાં 2 લાખ, બીજી બેંચમાં પાછા 2 લાખ, પછી બોલે ને 1 કરોડ તમે ટ્રાન્સફર કરો, એની સામેનો કોઈ મતલબ નથી, સમજી લેજો, પણ બેંચ મુજબ એની પ્રક્રિયા છે એ થતી જોઈ શકાય છે। સમજો, આરબીઆઈ દ્વારા આ વ્યવહારોની પતાવટ દર કલાકની બેંચમાં થાય, એક એક કલાકનો સ્લોટ હોય, પછી સર્વર ઉપર આધારિત હોય, નેટ કનેક્શન ઉપર આધારિત હોય, આ બધી વસ્તુ ઉપર છે તે વધતા ઓછા પ્રમાણમાં છે તે આધારિત હોય, આ બધી વસ્તુ આધારિત હોય, સમજો। તો વ્યવહારોની પતાવટ તે જ દિવસથી લઈ અને વધુમાં વધુ 48 કલાક સુધીમાં થઈ જાય છે। શું કીધું, વધુમાં વધુ 48 કલાકમાં એનું સોલ્યુશન થઈ જાય। આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહકે કમિશન આપવું પડે છે, માઇન્ડ ઇટ, શું આપવું પડે છે, કમિશન આપવું પડે છે, જે આરટીજીએસમાં પણ આપવું પડતું હતું, સમજો, કમિશન કમ્પલસરી છે, કારણ કે બેંક છે તો બેંક છે તે કંઈ પણ વસ્તુ ફ્રીમાં તો કરતી જ નથી, બેંક છે પણ બેંક કોઈ પણ વસ્તુ શું નથી કરતી, ફ્રીમાં કરતી નથી, એટલે કમિશન આપવું પડે છે। પરંતુ નાણાં મેળવનાર વ્યક્તિ કોણ, નાણાં મેળવનાર વ્યક્તિ એટલે કે નાણાં મેળવનાર ગ્રાહકે કોઈ કમિશન આપવું પડતું નથી, જે વ્યક્તિ નાણાં મેળવે છે એને કોઈ પણ રૂપિયા આપવાના થતા નથી, આ ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો। નેક્સ્ટ આવે છે 50,000 કે તેથી ઓછી રકમ, કેટલા રૂપિયા,
50,000 रुपया। डन। तो 50,000 के तेथी ओछी रकम रोकड़े थी एनईएफटी करी सकाय छे। रोकड़े थी पण तमे एनईएफटी करी सको छो। पर केटला रुपया होवा जोए? 50,000 के तेथी ओछी रकम होवी जोए के जे तमे सेना थी तो के रोकड़े थी शुं करी सको छो? एनईएफटी करी सको छो। तेमज वॉकिंग कस्टमर एटले के बैंक में आवता ग्राहक ने पण तमाम ब्रांच में एनईएफटी नी सेवा पण मळी सके छे। समझी लेजो एटले के एना फॉर्म होय जे आपणे देखाड़शुं तमने के जेना फॉर्म होय ए फॉर्म छे ए फिलअप करी जे फॉर्म होय ए फॉर्म फिलअप करी अने 50,000 थी जो ओछी रकम होय केटला रुपया थी 50,000 थी ओछी रकम होय तो तमे एनो यूज छे ते इजीली करी शको छो। डन। तो છોકરાઓ આપણે આજે જે વસ્તુ જોઈ એ આરટીજીએસ અને એનઈએફટી કઈ બે વસ્તુ આપણે જોઈ? આરટીજીએસ અને એનઈએફટી આપણે બે વસ્તુ જોઈ। ઝડપથી થોડું રિવાઇઝ કરી લઈએ। આરટીજીએસ રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, વન્સ અગેન રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને એનઈએફટી નો ફૂલ ફોર્મ શું થાય? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। બે વચ્ચે ડિફરન્સ શું? આમાં 2 લાખ થી વધુ અને આમાં ગમે એટલા, આમાં 2 લાખ થી વધુ તમે આરટીજીએસ માં ટ્રાન્સફર કરી શકો છો, સમજી લેજો। અને એનઈએફટી માં બેંચ મુજબ ટ્રાન્સફર થાય, પણ 2 લાખ ની બેંચ હોય આરબીઆઈ ના નોટ મુજબ એક એક કલાકે એની બેંચ ની પ્રક્રિયા મુજબ એ ટ્રાન્સફર પૈસા છે તે થાય છે, જે પણ આપણે ચર્ચા કરી। ડન। આટલું સમજાણું? તો આ તમને તફાવત તરીકે પણ પરીક્ષામાં પૂછી શકે, અલગથી 3-3 માર્ક કે 2-2 માર્ક થી શોર્ટ નોટ તરીકે પણ તમને એક્ઝામ ની અંદર છે તે ઈઝીલી પૂછી શકે છે। રેડી? તો આરટીજીએસ ની ટુકણન તમારે લખવાની છે, એનઈએફટી ની ટુકણન તમારે લખવાની છે। રેડી? અમુક જે ઇમેજીસ તમારી સામે આવ્યા હતા એ વસ્તુ તમારે જોવાની હતી કે જે તમને ખ્યાલ આવે કે વસ્તુ કેવી રીતે વર્કઆઉટ થાય છે। અને ખાસ તો તમે નજીકની બેંકમાં કે કોઈ પણ શાખાની બેંકમાં અથવા તો તમારા ફાધર સાથે તમે જાઓ અને પ્રેક્ટિકલ આ જુઓ। નો ડાઉટ નેક્સ્ટ લેક્ચર ની અંદર જ્યારે આપણે એમ બેન્કિંગ અને વધારાનો એક્સ્ટ્રા ટોપિક જે લખવાનો નથી, નેટ બેન્કિંગ, આ મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ, સમજી લે ઇન્ટરનેટ બેન્કિંગ જેને આપણે કહીએ છીએ, આના વિશે આપણે માહિતી મેળવશું અને આ ત્રણેયના વિડીયો આપણે લેક્ચરમાં જોશું એક સાથે। માઇન્ડ ઇટ? એની આરટીજીએસ, એનઈએફટી અને મોબાઈલ બેન્કિંગ ત્રણેયના જે વિડીયો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। તમારા બે પોઈન્ટ જે કમ્પ્લીટ કર્યા એ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। રેડી? થેન્ક યુ।